ધોરણ નવ ગુજરાતી આજે આપણે નવમું કાવ્ય છે એ ભણીશું પુત્રવધુનું સ્વાગત એના લેખક છે કવિ મકરંદ દવે એમનો જન્મ તેર અગિયાર ઓગણીસો ને બાવીસમાં થયો હતો જ્યારે એનું અવસાન છે એકત્રીસ એક બે હજાર પાંચમાં છે થયું હતું લેખક પરિચય મકરંદ વજયશંકર દવે સાય તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા એટલે કે મકરંદ દવેનું પૂરું નામ છે મકરંદ વજયશંકર દવે એટલે કે ઉપનામ છે સાઈ તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા આઝાદીની ચળવળમાં જોડાયેલા હતા અનેક અખબારોમાં તેમણે તેમણે કામ કર્યું હતું વલસાડ જિલ્લાના નંદી ગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું હતું એટલે કે આદિવાસીઓ માટે પણ એમણે કાર્ય કર્યું હોય છે ઝબકી વીજળી ઝબકી એમના બાળકાવ્ય સંગ્રહ છે બે ભાઈ તાયકો બાળનાટ્ય સંગ્રહ છે યોગપથ અને અંતઃર્વેદી તેમના આધ્યાત્મિક ચિંતનના પુસ્તકો છે તરણા જયભેરી ગોરજ સૂરજમુખી સંઘના સંગતિ તેમના કાવ્ય સંગ્રહ છે શ્રેણી વિજાન વિજાણંદના ગીત નાટક માટીના મહેકતા સાત નવલકથાઓ છે સાત કેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે એટલે કે આ બધા એના કાવ્ય સંગ્રહ છે અને એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત છે ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશે અનેક કાવ્યો છે બરાબર એટલે કે આપણે જોતા હોય તો પુત્રી વિશે છે અનેક પ્રકારના કાવ્યો છે હોય છે પણ પુત્રવધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે કવિ પુત્રવધીને લક્ષ્મીજી સાથે સરખાવે છે એટલે કે પુત્રવધુને છે એ કવિ લક્ષ્મીજી સાથે સરખાવે છે એના આવવાથી ઘરમાં સો સો કમળની સુગંધ છે આવે છે અને તેમની વાણી તેનો મહિમા છે કરે છે એટલે કે એમના આવવાથી એમના આવવાથી સો સો કમળની સુગંધ આવે છે અને એની વાણીનો એનો એની વાણીનો વર્ણવી અને એની મહિમા છે કરે છે પુત્રવધુ આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તે તેના ચિત્રો આપી તેને ઘરનું છત્ર અને છાયડી ગણાવી અદ્ભુત ગૌરવ છે કરે છે બંને કુળ બંને કુળ ઉજાળનાર પુત્રવધુના આગમનથી જીવતરથી નિરાતનો અનુભવ કરે છે ઉત્તમ રીતે પ્રગટ છે એ કર્યો છે એટલે કે પુત્ર વધુ છે એ જ્યારે ઘરે આવે છે એના હાસકારાનો હાસકારાનો છે એ નિરાતનો અનુભવ છે એ કરે છે એવો ભાવ પ્રગટ કરતા કવિ કાવ્ય છે દર્શાવે છે આજ લખમી આવ્યા રે મારે આંગણે લાવ્યા સોસો કમળની સુગંધ ઓછવ મારે આંગણે રેલો આજ લખમી આવ્યા મારે આંગણે લાવ્યા સોસો કમળની સુગંધ ઓછવ મારે આંગણે એટલે કે આજે લક્ષ્મીજી છે એ મારે આંગણે આવ્યા છે અને લાવ્યા સોસો કમળની સુગંધ એટલે કે ઉત્સવ મારે આંગણે છે આવ્યો છે એટલે કે કવિ કહે છે કે જ્યારે પુત્ર વધુ છે એ આંગણા ઉપર આવે છે ત્યારે સોસો કમળની સુગંધ છે એ લઈ આવે છે અને ઉત્સવ છે એ મારે આંગણે આવે એવું લાગે છે મારી અડવી ભીતોને એના આંગણા જ્યાં જ્યાં પડશે ત્યાં સોહે શણગાર ઓછો મારે આંગણે મારી અડવી ભીતોને એના આંગણા જ્યાં જ્યાં પડશે ત્યાં સોહે શણગાર ઓછો મારે આંગણે એટલે કે કવિ કહે છે કે ઘરની જે પણ કાંઈ ભીતો હોય છે અને આંગણા હોય છે આપણું આંગણું હોય છે જ્યાં જ્યાં એનો સ્પર્શ થાય છે જ્યાં જ્યાં એ અડે છે એ શણગાર છે એ થઈ જાય છે અને ઉત્સવ છે એ મારે આંગણે છે આવે છે એણે વેણેલા એણે ભેણેના વાલાપ નીતરે એને ટોડલીએ ટહંકાર બરાબર એટલે કે એને જે વેણેલા વાલાપ નેત્ર એટલે કે એને જે બધા ટોડલિયા અને તોરણને બધા ટીંગાડેલા હોય છે એનો ટહંકાર છે એ કરતા હોય છે ઉત્સવ આવ્યો મારે આંગણે રેલોલ એ તો ઘરનું છતર ઘરની છાયડી એટલે કે એ તો ઘરનું છત છે અને એ ઘરની છાયડી છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે કે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે ઓછવ મારે આંગણે રેલોલ એટલે કે ઉત્સવ છે એ મારે આંગણે આવે છે એણે બબ્બે તે કુળને ઉજાડ્યા હૈયે હૂફને જીવતર હાસ ઓછો મારે આંગણે રેલો એણે બબ્બે તે કુળને ઉછાડ્યા હૈયે હૂફને જીવતર હાસ ઓછો મારે આંગણે રેલો એટલે કે એણે તો બબ્બે કુળને છે એ ઉજાડ્યા હોય છે અને હૈયે હૂફને જીવતર નિહાસ એટલે કે હૈયે છે એ જીવતર જીવવા માટેનો હાસતારો છે અનુભવે છે ને ઉત્સવ મારે આંગણે રહેલો